જય શ્રી રામ. હું નટુભાઈ રામજીભાઈ બારોટ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાના પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લાના પૂર્વ જિલ્લા મંત્રી. હું દિવાળી પર્વ તેમજ 2077ના શરૂ થતા નવા વર્ષની આપને તથા આપના કુટુંબીજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. હું આપને વિનંતી કરવા માગું છું કે બજારની ખરીદીમાં આપણે જાગૃત બનીએ, ખરીદીમાં બિલ લેવાનો આગ્રહ રાખીએ, તેમજ જ્યાં પણ જરૂરિયાત જણાય માહિતી અથવા તો ફરિયાદ સંબંધી કોઈપણ જરૂરિયાત હોય, માહિતી મેળવવી હોય તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવા આપને જણાવીએ છીએ. કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારીમાં આપણે સૌ જાગૃત બનીએ, માસ્ક પહેરવાનો આગ્રહ રાખીએ, તેમજ જરૂર ન જણાય તો ઘરમાં જ રહીએ અને કોરોનાને માત કરીએ તેવી હું આપને વિનંતી કરું છું. ફરીથી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આજથી શરૂઆત થઈ ગયા છે. આપ સૌને આ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ. આજે જેડેસ ટીવીના માધ્યમથી હું અશોક પરમાર, અમારું સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી સર્વે જાતિ ધર્મના લોકોને ગુરુવારથી શરૂ થતા દિવાળી અને નવા વર્ષના અભિનંદન પાઠવું છું. સાથે દરેકને, દરેક જાતિના લોકોને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ નિરોગી જીવન પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. અત્યારે કોરોનાની આટલી મહામારી ચાલી રહી છે વૈશ્વિક ધોરણે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવું વર્ષ આપણું કોરોનામાંથી આપણે મુક્ત થઈએ. દરેક વ્યક્તિના ધંધા, રોજગાર, નોકરી જે અત્યારે રોજગારીની રીતે ઘણું ધીમું થઈ ગયું છે, તેમાં ફરીથી આપણું આખું જનજીવન રાબેતા મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે દરેકને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર. વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલ વર્ષો જૂના કારા રામજી મંદિરનો વિવાદ વધુ વકર્યો છે. મંદિરના પૂજારીએ ન્યાયની લડત ચલાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર કારા રામજી મંદિર હાલ સાચવણી માટે સરકાર હસ્તક છે. સ્થાનિક મામલતદાર પાસે આ મંદિરનો કારભાર છે, ત્યારે અહીં આવેલ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા તેમના ભગવાન રાજચંદ્ર અહીં આવી પહેલાં રોકાયા હતા. જે મંદિરના ઓરડામાં એ રોકાયા હતા એ મંદિરના ઓરડાનું સમારકામ માટે રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા મામલતદાર પાસે માંગણી કરીને ત્યાં મૂર્તિ મૂકી ધાર્મિક ગતિવિધિઓ શરૂ કરી દેતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે વર્ષોથી અહીં પેઢી દર પેઢીથી મંદિરની સાચવણી કરતા આવેલ પૂજારીએ પહેલાં ગ્રામજનોનો હક મંદિર પર હોય, બહારથી આવેલા લોકોને મંદિર કેવી રીતે સુપ્રત કરવું તે લડાઈ તેઓ એક વર્ષથી લડી રહ્યા છે, ત્યારે તેનો કોઈ નિકાલ ન આવતા આખરે તેઓ 2 દિવસથી અમરંત ઉપવાસ પર મંદિરની બહાર બેઠા છે, જેને લઈ સમગ્ર પંથકમાં લોકોમાં રોષ ફેલાયો છે તેમજ નગરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ત્યારે મંદિરના પૂજારીની માંગ છે કે જ્યાં સુધી ઓર્ડર કેન્સલ ન થાય ત્યાં સુધી ઉપવાસ કરશે. મિસ્ત્રી, જેડેસ ટીવી. જયદીપભાઈ દવે. જયદીપભાઈ, મંદિરનો શું ઇતિહાસ છે, કેટલા વર્ષ જૂનું મંદિર છે અને કયા કારણસર લડત ચલાવી રહ્યા?
આ 300 વર્ષ પૌરાણિક મંદિર છે અને આ શ્રી કાળારામજી મંદિરની 4 ટ્રસ્ટની મિલકતો આવેલી છે, તેમાં 2 ઘરગાળા શ્રીમદ રાજચંદ્ર સંસ્થાને મામલતદારશ્રીના હુકમથી ગેરકાયદેસર રીતે સોંપી દેવામાં આવી છે, તેની લડત સામે હું આમંત્રણ અપાતો ઉતરેલો છું. કઈ રીતની મિલકત છે અને કેમ આપી દેવામાં આવી છે અને શું કારણ હતું? મિલકત દેવસ્થાન ટ્રસ્ટ સરકારી હસ્તક છે અને વહીવટદાર બી મામલતદાર જ છે અને આ 4 મિલકતો ટ્રસ્ટની જ છે. તેમ છતાં બી મામલતદારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ રાજચંદ્ર સંસ્થાને પોતાની મિલકતો ટ્રસ્ટની આપી દેવામાં આવી છે. તમારી શું માંગ છે? મારી માંગ છે જ્યાં સુધી આ મામલતદારે જે ટ્રસ્ટને સોંપ્યું મિલકતો સોંપી છે રાજચંદ્ર સંસ્થાને પરત રદ કરે ત્યાં સુધી હું આમંત્રણ ઉપર ઉતર. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990079903. નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું. આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ આપણા લોકલાડીલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે સૌને ખબર છે કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો, આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે. પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે. આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. આજે આપણે જોઈએ છે કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા. આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા, એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે. આજે આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય, અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ,
તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ. ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું. આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે. એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય એમનો પણ આભાર માનું છું. આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે. 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવ જાતને ઉગારે. અસ્તુ. જય હિન્દ. જય સરકાર. આજથી શરૂ થતા આ દિવાળી પર્વમાં વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની સૌ મિત્રો, પ્રાતિજનોને હું શુભકામનાઓ પાઠવું છું. અને હું અને મારા કુટુંબીજનો વતી આપ સૌને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. દિવાળી સૌ હળીમળીને સારી રીતે ઉજવીએ અને તમામ પ્રકારની સરકારની ગાઈડલાઇન્સને ફોલો કરીએ અને આવનારા સમયના એક સાથ, બધા એકબીજાનો સાથ આપી અને સમયના આ કપરા કાળને કાઢી ફરીથી એક રેગ્યુલર જીવન તરફ જઈએ એવી સૌને શુભકામનાઓ.